अमदावाद शहर में धीमी धारे वरसाद की शुरुआत थी। एलिसब्रिज सहित विस्तारों में हाल धीमी धारे वरसाद वरसी रह्यो छे। अमदावाद में आज वहली सवार थी वादळछायुं वातावरण जोवा मळ्युं हतुं अने तेनी वच्चे हवे एलिसब्रिज सहित विस्तारों में वरसाद वरसी रह्यो छे। तो आ तरफ शाहपुर सहित विस्तारों में पण वरसादी झापटुं जोवा मळ्युं छे। नवरंगपुरा, मेमनगर, सीजी रोड, नारणपुरा सहित विस्तारों में पण अत्यारे वरसाद वरस्यो छे। केटलीक जग्याओ पर तो हाल धोधमार वरसाद पण शरू थयो छे। कोमर्स चार रस्ता विस्तार में पण हाल वरसाद नोंधायो छे। वरसाद ने लई वातावरण में ठंडक प्रसरी छे। आज वहली सवार थी वादळछायुं वातावरण जोवा मळ्युं हतुं अने बपोर थतानी साथे हाल धोधमार वरसादनी शुरुआत थई छे। नवरंगपुरा, मेमनगर, सीजी रोड, नारणपुरा, कोमर्स चार रस्ता सहित विस्तारों में अत्यारे वरसाद वरसी रह्यो छे। एलिसब्रिज विस्तार में पण वादळछाया वातावरणनी वच्चे धीमी धारे वरसाद वरस्यो। आ तरफ नवरंगपुरा सहित सीजी रोड सहित विस्तारों में धोधमार वरसादनी शुरुआत थई छे। वरसादने लई वातावरण में हाल ठंडक प्रसरी छे। सीधा जे दृश्यो सामे देखाड़ी रह्या छे अमे, नवरंगपुरा सहित अनेक विस्तारों एवा छे, सीजी रोड नारणपुरा में पण अत्यारे धोधमार वरसाद वरसी रह्यो छे। रोड रस्ता पर हाल पाणी पाणी जोवा मळी रह्यु छे अने वरसादना कारणे वाहन चालकोने हाल तो थोड़ी मुश्किलीनो सामनो करवानो पण वारो आव्यो छे। एलिसब्रिज विस्तार में धीमी धारे वरसाद वरस्यो छे, तो केटलाक विस्तारों में हाल धोधमार वरसादनी शुरुआत थई छे। बपोर थतानी साथे ज हाल अमदावाद में वरसादनी शुरुआत थई छे। खास करी अने पूर्व विस्तार में हाल धोधमार वरसाद वरसी रह्यो छे। वरसादने लई वाहन चालकोने पण मुश्किलीनो सामनो करवानो वारो आव्यो छे। जो कि बपोरनो समय छे, परंतु हाल वादळછાયું वातावरण होवाने कारणे अमदावादमां जाणे के समय सांजોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, હાલ હવામાન વિભાગની આગાહીની વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે, ક્યાં કેટલો વરસાદ? ગીતા, માત્ર અમદાવાદ જ નહીં પરંતુ જે પ્રકારના અહેવાલો મળી રહ્યા છે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ વરસાદની બદલાતી શરૂ થઈ ચૂકી છે। ગારિયાધાર છે વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે, તેમજ જૂનાગઢની વાત કરવામાં આવે મતિયાણાના માણાવદરમાં પણ વરસાદ પડી રહ્યો છે। આ સાથે જ એલિસબ્રિજ સહિતના અમદાવાદના જે વિસ્તારો છે, સાથે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો કેશોદ, મેંદરડા, જૂનાગઢના અમરેલી, બાબરા આ તમામ વિસ્તારોમાં જે ત્યાં ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, એટલે ચોક્કસ આ વરસાદ છે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। શહેરમાં પણ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અત્યારે ચોમાસાનું જે યુટર્ન લેવાઈ રહ્યું છે, ખેડૂતોની જે ચિંતા જે છે તે વધી રહી છે અને અત્યારે હાલ સૌરાષ્ટ્ર ના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જી, અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું। તો હાલ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, જિલ્લાઓમાં પણ અત્યારે વરસાદી માહોલ યથાવત છે। હવામાન વિભાગે હજુ પણ આગામી બે દિવસ સુધી ભારેથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને તેની વચ્ચે હાલ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ તરફ બપોર થતાની સાથે જ ભાવનગરમાં, ગારિયાધારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જૂનાગઢના માણાવદર સહિતના કેશોદ પંથકમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને અમદાવાદમાં તો આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે હાલ વરસાદની શરૂઆત થઈ છે। હાલ આપણી સાથે અમારા સહયોગી સુનિલ અંકલેશ્વરી અત્યારે જોડાઈ ચૂક્યા છે। સુનિલભાઈ, કયા પ્રકારની સ્થિતિ અત્યારે વરસાદની અને હજુ પણ આગામી બે દિવસ સુધી હળવો વરસાદ રહેશે, તો કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી? જે ગીતા, હું તમે સાહેબો, અત્યારે હું રિવરફ્રન્ટ ઉપર છું ને રિવરફ્રન્ટ ઉપર છેલ્લી 15 મિનિટ થી જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે। ભારે ઉકળાટ અચાનક જ 2:30 ની આસપાસ ધીમે ધીમે આ વરસાદ આવવાનો શરૂ થયો હતો। એલિસબ્રિજ, રાયખડ, ટાઉન હોલ જે અત્યારે વિસ્તાર છે ત્યાં જબરજસ્ત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। આ વરસાદને કારણે રિવરફ્રન્ટ ઉપર આવેલા એક્ઝિબિશનમાં અને જે લોકો અહીંયા આવ્યા હતા એ ટ્રાફિકમાં ટ્રાફિક સર્જાયો છે અચાનક, અને લોકો જે બહાર ફરી હતા સ્કૂટર, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો, એમને સાઈડ ઉપર અને નીચે ઉભારી જવાની ફરજ પડી રહી છે। અત્યારે છેલ્લે 15 મિનિટથી ટાઉન હોલ આસપાસના તમામ વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે ગીતા। જી, આ સાથે જે સોની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે પણ બે દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને અમદાવાદમાં આવી વરસાદની શરૂઆત થઈ છે, અચાનક જ વરસાદ વરસતા લોકોની મુશ્કેલી પણ વધી, તો આ સાથોસાથ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો પાકને નુકસાનીની પણ ભીતી છે? જી બિલકુલ, ઘણા સમયથી વાત હતી કે ભાઈ ચોમાસું અયોગ્ય છે, ચોમાસે વરસાદ વિરાઈ લીધી છે, પણ આ ચોમાસાનું યુટર્ન ખાસ કરીને ઓક્ટોબરમાં
દિવાળી હોય આ પ્રકારનો વરસાદ કોઈની કલ્પના જ નથી કે આ પ્રકારનો વરસાદ પડી શકે છે. અમને એમ લાગે કે જાણે કે અષાઢ મહિનાની હેલી છે, અષાઢ મહિનામાં એટલું કાળું ડિબાંગ વાતાવરણ થઈ ગયું છે, એટલો પવન ફૂંકાઈ રહ્યો છે અને એટલો બધો ધોધમાર વરસાદ પડી રહ્યો છે કે લોકોને એવું લાગે છે કે ઓક્ટોબર મહિનામાં શું વરસાદ પડી રહ્યો છે આટલો બધો વરસાદ. જો કે હવામાન વિભાગે આગાહી કરી હતી, પણ લોકોને થતું કે કદાચ નાનું મોટું ઝાપટું પડી જશે, પરંતુ આ જબરજસ્ત અત્યારે વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મગફળી વાવી છે, કપાસ વાવી છે, વાવ્યો છે, એમને પણ આસપાસના ગામડાઓમાં નુકસાન પહોંચવાની પૂરી શક્યતાઓ છે. જી આભાર આપનો અમારી સાથે જોડાવા માહિતી આપવા બદલ. હાલ સંવાદદાતા રાજલ બારોટ પણ અત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છે. રાજલ, હાલમાં આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં વરસાદની શું સ્થિતિ? ગીતા, હું અત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં છું અને અહીંયા પણ વરસાદ વરસી રહ્યો છે, જોકે પવનની ગતિ ચોક્કસથી તેજ જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે હોય, રિવર ફ્રન્ટ હોય કે પછી થલતેજ વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. જોકે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદી જે માહોલ છે તે રહેશે. જોકે દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાંથી એક સિસ્ટમ પસાર થઈ રહી છે અને તેની જ અસર છે તે અહીં આગળ જોવા મળી રહી છે. અને આ સિવાય પણ જે લોકલ કનેક્ટિવિટી એક્ટિવિટી થઈ રહી છે એના કારણે પણ આ વરસાદી જે માહોલ છે તે સર્જાયો છે. જોકે ગીતા, અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, પરંતુ બપોર થતા અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે. જોકે હવામાનનું પણ અનુમાન હતું કે સાંજ સુધી અમદાવાદમાં અમુક વિસ્તારમાં વરસાદ વરસશે, પરંતુ મોટાભાગના તમામ વિસ્તારમાં અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને આવતીકાલે પણ વરસાદની અસર રહેશે તેવી શક્યતા છે. જોકે અત્યારે જે રીતનું વાતાવરણ અમદાવાદ શહેરમાં થયું છે તેને લઈને જે વિઝિબિલિટી છે તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે તાપમાનની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી અમદાવાદનું જે મહત્તમ તાપમાન હતું તે 37 ડિગ્રી અને 36 ડિગ્રીની આસપાસ રહેતું હતું, પરંતુ આ વરસાદના કારણે હવે વાતાવરણમાં પણ ઠંડક પસરી ગઈ છે. જી રાજલ, આપણી પાસેથી અપડેટ લેતા રહીશું. તો લોકલ કન્વેક્શન એક્ટિવિટીના કારણે હાલ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં અરબી સમુદ્રમાંથી પસાર થતી સિસ્ટમના કારણે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 17 થી 21 ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. એવામાં સૌરાષ્ટ્રભરના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ છે અને અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં અત્યારે અચાનક જ પલટો આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કોમર્સ 6 રસ્તા પર હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની સાથે પવન પણ ખૂબ જ ઝડપે ફૂંકાઈ રહ્યો છે. અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વરસાદને કારણે રોડ પર પાણી પાણી થઈ ગયા છે. તે ઉપરાંત આકાશમાં પણ વાદળો ગર્જના કરી રહ્યા છે અને આ ગર્જના વચ્ચે પણ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની પણ સમસ્યા થઈ છે. અને આપ હાલમાં દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સમગ્ર વિસ્તાર છે જે નવરંગપુરા છે, કોમર્સ 6 રસ્તા છે, સીજી રોડ છે, મેમનગર છે, આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં અને રસ્તાઓ પર પાણીની રેલમછેલ થઈ ગઈ છે અને આ પાણીની રેલમછેલ વચ્ચે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે. અને જો વરસાદની વાત કરવામાં આવે તો ચોમાસાનું જ્યારે વિદાય થઈ રહી છે ત્યારે છેલ્લે પણ ચોમાસાની વિદાય સમયે અમદાવાદમાં ધમધોકર વરસાદ બેટિંગ કરી રહ્યો છે અને લોકો આ વરસાદનો લુપ્ત લઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં અમદાવાદ શહેર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ આવે તેવી સંભાવના છે અને આ વરસાદનું અત્યારે લોકો લુપ્ત ઉઠાવી રહ્યા છો. આપ જોઈ રહ્યા છો કે વરસાદની સાથે ફૂલ પવન પણ આવી રહ્યો છે. કેમેરા પર્સન નૈનેશભાઈ સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ.